તાર ભૂલ નો બંધાણી તારી આંખ નો અફીણી તાર બોધ નો બંધાણી તારા રૂપ ની પૂનમ નો પાગલ એકલો તારા રૂપ ની પૂનમ નો પાગલ એકલો આજ પીવું દર્શન નું અમૃત કાલ કસુમ બલકાવો તાલ પુરાવે દિલ ની ધડકન પ્રીત બજાવે પાવો તારી મસ્તી નો મતવાલો આશક એકલો તારા રૂપ ની હો તારા રૂપ ની પૂનમ નો પાગલ એકલો તારી આંખ નો અફીણી ગોપીબેન આ તમારા ઘરમાં શું ચાલી રહ્યું છે હા જો આ ઘરમાં મારી જરા પણ કદર ન હોય ને તો મને હમણાં જ જણાવી દો કેમ આવી વાત કરે છે શું થયું બેન આપણે નક્કી થયું હતું અને માલવિકાબેનને ફોન પર કહ્યું હતું ને કે સૂચી સંગીતાને લઈને દુકાને જશે પણ એ ગઈ જ નહીં અને બારોબાર માલવિકાને ફોન કરીને જણાવી દીધું કે મીટિંગ કેન્સલ પણ આવું કેવી રીતે બન્યું એવું જ બન્યું છે ગોપીબેન અને એ પણ આપણને પૂછ્યા જણાવ્યા વગર આપણે કેટલા વિશ્વાસથી એને આ જવાબદારી સોંપી હતી મને તો લાગે છે બિચારી મૂંઝાઈ ગઈ હશે આખી પરિસ્થિતિને કઈ રીતે આગળ લઈ જવી અરે આમાં આગળ વધવાની કે મૂંઝાવાની જરૂર જ ક્યાં છે સંગીતાને જે પણ હોય ને એ સીધે સીધું જણાવી દો બધું પૂરેપૂરું જણાવી દેવાનું પછી આમાં સૂચીને વચ્ચે લાવવાની જરૂર જ ક્યાં છે જો ગોપીબેન પહેલા બંને જણા બહેનપણીઓ હતી પણ હવે બંને જણા સંબંધમાં જોડાયેલા છે જો આ બધી બાબતમાં કાંઈ પણ ઊંચનીચ થઈ ગઈ ને તો સંબંધ બગડતા વાર નહીં લાગે તું એક કામ કર હમણાં સૂચીને બોલાવ જો એણે આ નિર્ણય લીધો હશે ને તો એની પાછળ જરૂર કોઈ કારણ હશે નહીં તો એ આવું કરે જ નહીં એ ખૂબ સમજદાર છે ઓહો હો ગોપીબેન તમે તો છે ને તમારા વહુના નામની ધજા ફરકાવવામાંથી જ ઉચ્ચા જ નથી આવતા હું એને કહીને જ આવી છું આવતી જ હશે મમ્મીજી સૂચી બેટા ત્યાં મીટિંગ કેન્સલ કેમ કરી નાખી મમ્મીજી પપ્પાજી વગર આપણે આટલી મોટી વાતમાં આગળ ના વધીએ એમાં જ સમજદારી છે માસી માસી હું જાણું છું કે તમને સંગીતાની બહુ ફિકર છે ને એના પ્રત્યે તમારી ભાવના ખૂબ સારી છે પણ આ રીતે આટલી ઉતાવળમાં કંઈક કરવું એ યોગ્ય નથી ને માસી ને માસી તમે જ મને આ જવાબદારી નિભાવવાનું કહ્યું હતું ને એટલે મને જે યોગ્ય લાગ્યું એ મેં કર્યું ને માસી આમ પણ પપ્પાજી એક મહિના સુધી અહીંયા નથી ને ને એક મહિનો જતા કેટલી વાર આપણે એક મહિના સુધી રાહ જોઈ શકીએ ને સાચી વાત છે બેટા મારે પણ પહેલેથી આ વિચારું જોઈતું હતું ને ઈચ્છા તારે પણ મળવાની વાત માટે આટલી ઉતાવળ નહોતી કરવી હા પહેલા એમને તો પૂછવું પડે ને ગોપીબેન એ લોકો દુકાનમાં મળવાના હતા કાંઈ લગ્નના માંડવામાં નહીં માલવિકાની માત્ર એટલી જ ઈચ્છા હતી કે છોકરો અને છોકરી એકબીજાને એકવાર મળી લે બસ એટલું જ ને માસી મળ્યા પછી આ વાત પોઝિટિવલી આગળ વધી ગઈ હોત તો ને પપ્પાજીને આની ખબર ના હોત તો એમને કેટલું ખોટું લાગત ને બેટા તે મીટિંગ કેન્સલ કરીને એનો કોઈ વાંધો નથી પણ હવે આગળ પછી કંઈ પણ કરે ને તો અમને જણાવજો જી મમ્મીજી માસી માસી આઈ એમ સોરી હા મને ખબર નથી કે તમને ખરાબ લાગશે ઇટ્સ ઓકે સુચી પણ એક મહિના સુધી એ બંને એકબીજાને મળશે નહીં અને ત્યાં સુધીમાં દર્શને કોઈ બીજી છોકરીને પસંદ કરી દીધી તો એવું નહીં થાય હું આજે જ સંગીતાના પપ્પા સાથે બધી વાત કરી દઈશ અને એમને જણાવીશ કે સૂચી અને ઈચ્છા બંને છોકરો જોવા જશે અને હા ઈચ્છા તું છોકરો બરાબર જોઈ લેજે અને સૂચી બેટા તું પણ જોઈ લેજે અરે મેં તો એને નાનપણથી જોયેલો છે
એટલે મારા તરફથી તો એને લીલી ઝંડી મળી જ ગઈ છે. બહુ સારી વાત છે. પણ હવે સુચીને આ પાત્ર યોગ્ય લાગે ને તો આપણે આ સંબંધ પાક્કો કરી દઈશું. હા, અને સુચી, સંગીતાને મનાવવાની જવાબદારી તારી. હા સુચી, હવે સંગીતાને તારે જ મનાવવી પડશે. હાશ, આજે તો હું બચી ગઈ, કાલે જ જઈને છોકરાને રિજેક્ટ કરી આવું એટલે આખો પ્રોબ્લેમ જ સોલ્વ થઈ જાય. ને છોકરો સારો નહીં હોય તો સંગીતાને પણ કહેવાની જરૂર નહીં પડે. પણ આખી વાતમાં સંગીતા છે ક્યાં? હજી સુધી નથી આવી. સંગીતા, તું છે ક્યાં? જીવે છે? હા મહેશના દિલમાં. સુચી સુચી સુચી, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ. તારે કારણે જ હું મહેશને મળી શકી છું. એ તો ઠીક છે સંગીતા, પણ તે મને આપેલું વચન નથી પાડ્યું. હા, તું છેક અત્યારે આવે છે? તારો મોબાઈલ ચેક કર, કેટલા મિસ કોલ છે મારા, ખબર છે? મને કેટલું ટેન્શન થઈ ગયું તો. કેમ, કઈ પ્રોબ્લેમ થયો? સંગીતા, હવે મહેશને કેટલો સમય લાગશે ને આપણે એને આપી આપીને કેટલો સમય આપશું? 2 વર્ષ 4 વર્ષ ને ઘરવાળા? સંગીતા, એ લોકો આટલો સમય લગ્ન માટે રાહ નથી જોઈ શકતા. સુચી પ્લીઝ આવું નહીં બોલ. જો મારા લગ્ન મહેશ જોડે નહીં થાય ને તો હું બીજા કોઈ સાથે લગ્ન નહીં કરી શકું. પણ આમ હું તને ક્યાં સુધી બચાવતી રહીશ સંગીતા? જ્યાં સુધી મહેશ સામે ચાલીને નહીં આવે ત્યાં સુધી. સુચી, મહેશને આપેલું વચન તને યાદ છે ને? હા, પણ એ વચન હું ક્યાં સુધી નિભાવીશ એ બધું નથી જાણતી. હું તો બસ એટલું જ જાણું છું કે તારે મારો સાથ આપવો જ પડશે અને મહેશને આપેલું વચન તારે પાળવું જ પડશે. અને જો તે મારો ભરોસો તોડ્યો ને તો સુચી, હું તને ક્યારેય માફ નહીં કરી શકું. જો આ બધું કહીને તું મને ટેન્શન નહીં આપા, ચલ સ્માઇલ કર. હું તારો અપસેટ ચહેરો નથી જોઈ શકતી સંગીતા, અને તારા પ્રેમના ખાતર બનતી કોશિશ કરીશ. સુચી પ્લીઝ, કોઈ ગેરસમજણ નહીં કરતી. હું મહેશને ખૂબ ચાહું છું, મારી લાગણીઓને સમજવાના પ્રયત્ન કરજે પ્લીઝ. આખા દિવસમાં સુચરિતાનો ફોન નથી આવ્યો. બાપજીને ભૂલી ગઈ કે શું? ચાલ હું જ ફોન કરી લઉં એને. અરે ભાઈ, હવે સાસરવાણી થઈ ગઈ છે મારી દીકરી. બાપુજી. હા બેટા, સોરી તને મોડેથી ફોન કર્યો, પણ આખા દિવસમાં તારો ફોન ના આવ્યો ને એટલે તારી યાદ બહુ આવતી હતી બેટા, એટલે તને મોડે મોડે ફોન કરું છું. એમાં સોરી શું બાપુજી? સુચરિતા, તારો અવાજ કેમ ભારે લાગે છે બેટા? કઈ નહીં બાપુજી, બધું ઠીક છે. પણ એ વાત પૂછતા તમારો અવાજ કેમ ભારે લાગી રહ્યો છે? આપણા સંબંધો જેવા છે બેટા, સંબંધોમાં લાગણીઓ હંમેશા અકબંધ હોય છે. અને સાચી વાત કરું, સંબંધમાં ભારને ભાર નહીં ગણવાનો, પણ એ માટે ઈશ્વરનો આભાર માનવાનો કે આપણને આવો ભાર આપ્યો છે. બેટા, હવે તો તું શ્રીમંત ઘરની વહુ બની ગઈ છે. એક વાત કહું, જિંદગીમાં પૈસા વાપરજે પણ સંબંધોને સાચવજે બેટા.
કોલાલંપરથી સિંગાપુર બહુ નજીકમાં છે એટલે આપણા બિઝનેસને એક મોટો સ્ટ્રેટેજિક એડવાન્ટેજ છે. પણ પ્રશ્ન માત્ર એ છે કે મલેશિયન લોકલ માર્કેટમાં ગ્રાહકોની સ્વીકૃતિ મેળવવાનો. જોકે ત્યાંના સપ્લાયર સાથે મારે ઈમેલ પર બધા પ્રાથમિક ડિસ્કશન તો થઈ જ ગયું છે ને હવે ત્યાંના પ્રતિસ્પર્ધીઓને યુદ્ધના ધોરણે માત કરીને એક સંગ્રામ લડીને આખા દેશને સંગ્રામ સિંગતેલ ખાતું કરી દેવું છે. જોકે આમ હું શુકન અપશુકનમાં માનતો નથી, પણ જ્યારથી સૂચિના પગલાં આ ઘરમાં થયા છે ત્યારથી આપણા બિઝનેસને એક નવો વેગ મળ્યો છે. મારે તમને દિવસ દરમિયાન જ ફોન કરી લેવો જોઈતો હતો બાપુજી, તમને ખોટી ચિંતા તો ના થાત. ચલ બેટા, એ બધી વાત જવા દે. હવે તું સાસરે ગઈ છે ને, જે તારી મને બહુ યાદ આવે છે, અને એ યાદમાં ને યાદમાં મેં તારા માટે બે પંક્તિઓ લખી છે. શું કરું ફરિયાદ તને, ફરિયાદમાં તારી યાદ છે, તું ફરી ફરી યાદ આવે છે, બસ એ જ મારી ફરિયાદ છે. જો એવું હોય ને બાપુજી, તો તમારે સતત મારી સાથે રહેવું પડશે. કારણ કે યાદ તો એને કરીએ જે આપણાથી દૂર હોય ને, પણ તમે તો સતત મારા વિચારોમાં છો બાપુજી. તમે મને મનથી યાદ કરશો, તમને પોકારવાની પણ જરૂર નહીં પડે. તમારી આ સુચરિતા તમારી આંખોની સામે હશે બાપુજી. સુચરિતા બેટા, આજે તારા અવાજમાં મૂંઝવણનો રણકો છે. તને કોઈએ કંઈ કહ્યું બેટા? બાપુજી, કંઈ પૂછવું છે મારે. શું? ક્યારેક સૌને ખુશ રાખતા રાખતા કોઈને ના ખુશ કરું તો? બેટા એક વાત કહું, તારા વરને ખુશ રાખવા માટેનું સૌ પ્રથમ પગથિયું તને કહું. જો તારે તારા વરને ખુશ રાખવો હોય ને, તો સૌ પ્રથમ એના કુટુંબને ખુશ રાખવાનું. એનું કુટુંબ ખુશ રહેશે ને, તો તારો વર ખુશ રહેશે, ને તારો વર ખુશ રહેશે, તો એનું કુટુંબ ખુશ રહેશે. સિમ્પલ બેટા. સુચરિતા, પાર્થ તને પ્રેમ તો કરે જ છે ને? હા બાપુજી, એ તો મને પ્રેમ કરે જ છે, પણ ઘરના બધા જ લોકો મને બહુ પ્રેમ કરે છે. બધા પેપર્સ બરાબર છે બેટા? હા પપ્પા, બધા જ પેપર્સ બરાબર છે, કોઈ જ પ્રોબ્લેમ નથી. હવે મારી ગેરહાજરીમાં એક વાતનું ધ્યાન રાખજે, તારી પત્નીને હંમેશા ખુશ રાખજે. બહુ લાગણીશીલ સ્વભાવની છે તારી પત્ની, એટલે એને હંમેશા ખુશ જ રાખજે. એની કોઈ પણ જરૂરિયાત પ્રત્યે બેધ્યાન નહીં રહેતો, કારણ કે એક અલગ પ્રકારની વ્યક્તિ છે સૂચિ. એને ખુશ રાખવી આસાન નથી. તમે ચિંતા નહીં કરો, હું સુચિને ખુશ રાખવાની પૂરેપૂરી કોશિશ કરી રહ્યો છું. સુચરિતા, તારું ધ્યાન રાખજે, અને પાર્થની હંમેશા પડખે ઊભી રહેજે, અને પાર્થથી કોઈ પણ વાત છુપાવતી નહીં, કારણ કે મોકળાશ અને મુક્તપણે વાત કરવી એ સાચા સંબંધોની ધરોહર હોય છે. સમજી બેટા? ચલ ફોન મૂકો બેટા. જો સૂચિનો વિચાર હોય મલેશિયા જવાનો, તો હું મારો પ્લાન ચેન્જ કરી શકું એમ છું? મારે બદલે તમને લોકો મોકલી દઉં, અને આમાં શું પણ ફોરેન કોલેબોરેશન વિશે
મારા કરતા વધારે તું જાણે છે. ના પપ્પા, સુચિની એવી કોઈ જ ઈચ્છા નથી અને મારે પણ અહીંયા જ રહેવું પડશે, કારણ કે બિઝનેસમાં મારી ગેરહાજરી ચાલે પણ આ ઘરમાં નહીં. હા, એ પણ છે. ધ્યાન રાખજો બેટા, અને એ વાતનો તો ખાસ કે હવે તું એકલો નથી, સુચિ તારા જીવનનું અભિન્ન અંગ છે. બીજું તો કઈ નહીં, પણ એક વસ્તુનો મને ડર છે કે તમે બેફિકર રહો. આમ તો હું સુચિ સાથે બધી જ વાતો શેર કરતો હોઉં છું, પણ એ વાતની એને આ જીવન સુધી જાણ નહીં થવા દો. એને ક્યારેય ખબર નહીં પડે કે હું મોડી રાત્રે ક્યાં જાઉં છું. કેટલી શાંતિથી સૂતો છે, પહેલી વાર આટલી નિર્દોષ અવસ્થામાં જીવે છે. Thank you.
આ તો મારી જ આંખોનો સ્કેચ છે. તો હું જ્યારે સૂતી હોઉં છું ત્યારે આ બધું ચાલતું હોય છે, ને હું જ્યારે સામેથી કહું છું કે મારી પેઇન્ટિંગ બનાવ તો મારું કાર્ટૂન બનાવે છે. તારી આ કળા મને ખબર નથી પાર્થ.